મહીસાગર જિલ્લાના કારંટા ગામે નદીમાંથી યુવતીનો કોથળામાંથી મૃતદેહ મળવાના મામલે પોલીસે ભેદ ઉકેલ્યો. ચંદ્રિકાબેન પરમારના હથિયારા છેલ્લા 14 દિવસથી ફરાર હતા. 14 દિવસ વીતવા છતાં પણ તેઓ પોલીસ પકડથી દૂર હતા. હથિયારના પેંગરું શોધવા માટે પોલીસે દિવસ રાત એક કરી અંતે 14મા દિવસે મળી સફળતા. મહીસાગર LCB પોલીસને મોટી સફળતા મળી છે. યુવતીની હત્યા કરનાર આરોપીની મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. પોલીસ દ્વારા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે વધુ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. મૂળ મધ્યપ્રદેશના જીતેન્દ્ર ઉર્ફે જીતુ નામક આરોપીની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે. બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરંટા ગામે ગઈ તારીખ 17/18ના રોજ ઉરસ હતો. એ દરમિયાન 18 તારીખે સાંજના જે નાના ખાનપુરની ચંદ્રિકાબેન વિનોદભાઈ નાઓ મેળામાંથી ગુમ થયેલી અને ત્યારબાદ એની લાશ કરંટા નદી ગામની પાછળ નદીમાંથી મળી આવેલી અને મળી આવતા અમે 302/201 મુજબ ગુનો દાખલ કરેલો અને તપાસ દરમિયાન જે મેળામાં તે દિવસે વાવાઝોડાનો વરસાદ આવેલો જેને કારણે ચટાઈ ઉડી જતાં ચટાઈવાળાની ચટાઈ લઈને કેટલાક લોકો ભાગતા હતા તે વખતે જે મરણજા ચંદ્રિકાબેન પણ આ એ લોકોને જોઈને ભાગવા લાગેલા અને તે દરમિયાન જે આરોપી જીતેન્દ્રભાઈ જીતુભાઈ ભીમસેન નાઓએ ચટાઈ બાબતે બોલાજર થતાં એને ધક્કો વાગી જતાં પડી ગયેલી અને પડી જતાં બેભાન થઈ ગયેલા, જેથી એને બાજુમાંથી કોથળો લઈ અને એને નદીમાં નાખી દેવામાં આવેલ હતી એવો આરોપી કબૂલાત કરતાં ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને આ કામે તપાસ ચાલુ છે અને આ કામની તપાસ PLCBPI શ્રી ભરવાડ સાહેબ કરી રહ્યા છે. સાહેબ, આજે ગુનો બન્યો હતો અને આરોપીની અટકાયત કરવામાં આવી છે, PM રિપોર્ટની અંદર શું વિગત બહાર આવી? PM રિપોર્ટ જોતાં એક્સટર્નલના કોઈ પણ પ્રકારની બાહ્ય ભાગે ઈજા જણાયેલ નથી. માત્ર માથાના ભાગે સાધારણ હેડ ઇન્જરી હતી, જેના એવું ડૉક્ટરનું કહેવું છે અને ડૉક્ટરશ્રીએ જુદા જુદા સેમ્પલો તપાસ સાથે લીધેલા છે અને જે FSLમાં તપાસ માટે મોકલવામાં આવેલા છે, જે રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.